ઓકે મિત્રો, હવે ચાલુ કરીએ છીએ. નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌ પ્રથમ ડિજિટલ ક્લાસરૂમ ધરાવતી શ્રી મવાણ પ્રાથમિક શાળામાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 8 જેમાં એક્ટિવિટી 2 જોવાની છે, જે ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય આધારિત છે. સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય રચના સમજવાની છે મિત્રો. આપણે તેના નિયમ કંઈક આ રીતે હોય છે મિત્રો. જે ડીડ છે તે વાક્યમાં આગળ મૂકવામાં આવે છે, ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. આટલી વસ્તુ હોય છે. ફરીથી, ડીડ આગળ મૂકવામાં આવે છે, ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. જેમનો માઇક્રોફોન ચાલુ હોય એ બંધ કરી દેજો. મિત્રો, તેનું ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે રામ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, એક વાક્ય આપેલું છે જેનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ, તો કેવી રીતે બને છે? ડીડ રામ પ્લે ક્રિકેટ યસ્ટરડે. હવે સમજીએ મિત્રો, ડીડ આગળ મૂકવાનું. જો અહીંયા ડીડ આગળ મૂકેલું છે, ક્રિયાપદનું મૂળરૂપ, અહીંયા પ્લેડ છે, અહીંયા પ્લે મૂકેલું છે ક્રિયાપદનું મૂળરૂપ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, અહીંયા છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. વિધાન વાક્ય રચના તરફ જઈએ છીએ આપણે. રામ પ્લેડ ક્રિકેટ, આ વિધાન વાક્ય છે જેનું આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. જે અહીંયા રામ કર્તા છે, પ્લેડ ક્રિયાપદ છે, ક્રિકેટ જે કર્મ છે, અને યસ્ટરડે જે સમયસૂચક શબ્દ છે. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. ડીડ રામ પ્લે ક્રિકેટ યસ્ટરડે. હવે નિયમનો ઉપયોગ કરીએ મિત્રો. આપણે એવું જોયું છે, ડીડ આગળ આવશે પછી કર્તાથી શરૂઆત કરવાની. ડીડ રામ ક્રિયાપદનું મૂળરૂપ એટલે અહીંયા પ્લે આવશે, પછી કર્મ એટલે ક્રિકેટ, યસ્ટરડે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવી રીતે આવશે. તો અહીંયા પહેલાં ડીડ મૂકેલું છે, પછી કર્તા છે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, પછી કર્મ અને છેલ્લે સમયસૂચક શબ્દ. તો મિત્રો, આ રીતની વાક્ય રચના હોય છે. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, કેમ આ આપેલું હોય અથવા તો વી આપેલું હોય ત્યારે એનું જે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે હંમેશા યુથી બને છે. તો કંઈક આવી રીતે બનશે. ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે. ડીડ વાક્યની શરૂઆતમાં મૂક્યું, આઈની બદલે યુ કરેલું છે, ક્રિયાપદનું મૂળરૂપ પ્લે આપેલું છે, ક્રિકેટનું ક્રિકેટ એમ નામ, યસ્ટરડેનું યસ્ટરડે એમ નામ. બીજું વાક્ય, વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો આનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનશે? શરૂઆત ડીડથી કરીએ. ડીડ, અહીંયા વી છે એનું યુ કરશું આપણે. ડીડ યુ ક્રિયાપદનું મૂળરૂપ એટલે પ્લે ક્રિકેટ યસ્ટરડે ને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. યુ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો આનું કેવી રીતે બનશું? યુ હોય ત્યારે આપણે ડુ યુઝ, ડીડ યુ લેશું. તો ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો, આ બેમાં ધ્યાન રાખવાનું છે, આઈ અથવા તો વી આવે ત્યારે આપણે અહીંયા યુથી પ્રશ્નાર્થ બનાવશું. આગળ જોઈએ છીએ. હી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો કેવી રીતે આવશે? ડીડ હી પ્લે ક્રિકેટ યસ્ટરડે. અહીંયા હી આપેલું છે એટલે આપણે હી રાખીએ છીએ. ડીડથી પ્રશ્નાર્થ છે, ક્રિયાપદનું મૂળરૂપ. આગળ જોઈએ છીએ. સી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો હવે આવશે, ડીડ સી પ્લે ક્રિકેટ યસ્ટરડે. આગળનું વાક્ય, ધે પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે. બહુ સહેલું છે મિત્રો. વાક્યની શરૂઆતમાં ડીડ મૂકવાનું,
અને જ્યાંથી વાક્ય શરૂ થયું હોય ત્યાંથી આપણે ચાલુ કરવાનું. જ્યારે ક્રિયાપદ આવે ત્યારે એનું મૂળ રૂપ મૂકવાનું, એટલે કે ઈડી અથવા તો ભૂતકાળનું જે રૂપ હોય દૂર કરી તેની જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે. આટલો જ ફેરફાર કરવાનો છે. મિત્રો, આ આપણી પ્રેક્ટિસ છે. પાઠ્યપુસ્તકમાં જે વાક્ય આપેલા છે તે હજુ બાકી છે. હજી માત્ર આપણે આગળનું જ બધું રિવિઝન કરીએ છીએ. આગળ જોઈએ છીએ. રાહુલ પ્લેઇડ ક્રિકેટ યસ્ટરડે. તો અહીંયા હવે નામ આપેલું છે, સર્વનામની બદલે નામ આપેલું છે. ડીડ રાહુલ પ્લે ક્રિકેટ યસ્ટરડે? તો આવી રીતે આવશે. રાહુલ પ્લેઇડ ક્રિકેટ યસ્ટર છે, એમાં ડીડ આગળ મૂક્યું, રાહુલનું રાહુલ એમ નામ, આ નીકળી ગયું પ્લે ક્રિકેટ યસ્ટરડે. પૂજા પ્લેઇડ ક્રિકેટ યસ્ટરડે. તો આવી રીતે થશે. ડીડ પછી પૂજાથી લેવાનું, ડીડ પૂજા, પ્લે પહોંચીએ એટલે ઈડી દૂર કરવાનું, પ્લે ક્રિકેટ યસ્ટરડે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલશું નહીં. પીપલ પ્લેઇડ ક્રિકેટ યસ્ટરડે. તો ડીડ પીપલ પ્લે ક્રિકેટ યસ્ટરડે. બહુ સહેલું છે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું. ડીડ આગળ મૂકવાનું, ક્રિયાપદનું મૂળ રૂપ, આટલું જ યાદ રાખવાનું છે. તો મિત્રો, હવે તમારી સામે એક અહીંયા કોષ્ટક આપેલું છે. હું અહીંયા પહેલાં વિધાન વાક્ય તમને સમજાવું છું ને એના તમારે પ્રશ્નાર્થ બનાવવાના. જેમ કે છે, આઈ રોટ અ બુક. આ વિધાન વાક્ય થયું, એનું પહેલાં તમારે બધાના વિધાન વાક્ય લખવા પડશે. વી રોટ અ બુક, યુ રોટ અ બુક, હી રોટ અ બુક, શી રોટ અ બુક, પછી ધે રોટ અ બુક, પીપલ રોટ અ બુક, રાહુલ રોટ અ બુક, પૂજા રોટ અ બુક. આ વિધાન વાક્ય લખાઈ જાય પછી એનું તમારે પ્રશ્નાર્થ બનાવવાનું છે. જેમ કે ડીડ યુ રાઇટ, હવે મૂળરૂપ રાઇટ આવશે, ડીડ યુ રાઇટ અ બુક, ડીડ યુ રાઇટ અ બુક, ડીડ યુ રાઇટ અ બુક, આ ત્રણેયમાં સેમ જ આવશે. હવે ડીડ હી રાઇટ અ બુક, ડીડ શી રાઇટ અ બુક, ડીડ ધે રાઇટ અ બુક, ડીડ પીપલ રાઇટ અ બુક, ડીડ રાહુલ રાઇટ અ બુક, ડીડ પૂજા રાઇટ અ બુક. આવી રીતે આના પ્રશ્નાર્થ વાક્ય થાય છે. તો મિત્રો, આજે કંઈકના ડિસ્ટર્બન્સ છે જેને કારણે વોઇસ આવી શકતો નથી, તો એટલે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજનું. કોઈકનું માઇક ચાલુ હતું જેને કારણે મારો વોઇસ છે એ જતો રહે છે. તો જે જે મિત્રો જોડાય છે એમને ફરીવાર એક નમ્ર વિનંતી, જ્યારે પણ જોડાવ ત્યારે માઇક બંધ રાખવી તમારું, જેથી કરીને બાકી જે જોડાયેલા મિત્રો છે એને ડિસ્ટર્બન્સ ન થાય. આજ માટે આટલું રાખીએ છીએ મિત્રો. આવતીકાલે ફરી વખત મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.